तो अमदावादना जगन्नाथ मंदिर परिसर में भगवान जगन्नाथ की रथयात्रा निकली। भगवान जगन्नाथ नगर यात्राए न निकलता भक्तों निराश थे, त्यारे हवे शहर भक्तों घरे ज भगवान जगन्नाथ की पूजा अर्चना करी छे। भक्तों घरे ज भगवान जगन्नाथ भाई बलराम बहन सुभद्रा ने भोग धराव्यो छे। भक्तों भगवान ने मालपुआ फणगावेला मग जांबू काकड़ी भोग धराव्यो। परिवारे घरे संबंधीओ अने पाड़ोशीओ ने भगवान जगन्नाथ दर्शन कराव्या। संवाददाता नरेंद्र अमारी साथे लाइव जोड़ाया छे। नरेंद्र, आ वखते भक्तों में एक निराशा छे, नगरचर्याए भगवान दर्शन आपवा माटे नथी निकली शक्या, परंतु कई रीते भगवान ने याद करी रह्या छे, पूजा अर्चना करी रह्या छे लोको? निश्चित देश की अंदर अनेक प्रकार की परंपराओ है, परंपराओ त्यारबाद आस्था केन्द्र बनती हो एवं ज आस्था केन्द्र जगन्नाथ की रथयात्रा है अमदावादी बनती हो वक्ते भगवान जगन्नाथ नगरचर्याए नहीं निकलिया, परंतु भक्तों की आस्था एटली है एना ज कारण जे प्रकार की मूर्ति जगन्नाथ मंदिर में है यी ज आबेहूब जे मूर्ति है ए भक्तों द्वारा एमना घर की अंदर बनावामां आवी छे। अत्यार हाल उस्मानपुरा एक परिवार है कि जे वर्षो थी अमदावाद नी पोड़ो में रहते तो अत्यार हाल अहीं रहे छे, परंतु एमने भगवान नी जे प्रकार की मूर्ति है एवी ज आबहो मूर्ति जे छे ए पोताना घर में राखी छे। अने त्यारबाद जे रूट पर थी आ जगन्नाथ यात्रा पसार थती होय छे त्यांना तमाम जे एमने संबंधीओ छे एमने अहीं बोलाव्या छे एमने निवासस्थाने, अने अत्यार हाल घरे ज पूजा अर्चना जे छे अत्यार हाल करवामां आवी रही छे। आ वखत जरूर भगवान जगन्नाथना मंदिरनी अंदर जे छे ए प्रसाद राखवामां नथी आव्यो, परंतु अहीं आप जोई शको छो कि मालपुआ आ सिवाय अन्य तमाम जे प्रसाद छे जांबु छे काकड़ी छे फणगावेला मग छे आ सहितनो जे तमाम प्रसाद छे ए अत्यार हाल आपने अहीं जोवा मळी रह्यो छे। आस्था खूब छे अने ए आस्थाना ज कारणे आ मोदी परिवार जे छे एमने आ वखते आ प्रकारनु खास आयोजन जे छे ए जगन्नाथ मंदिर जगन्नाथ की जे रथयात्रा छे पूर्वे कर्युं छे ए परिवारजनों आपनी साथे छे एमनी साथे वातचीत करी रह्या छे। जी शा माटे आ प्रकारनु आयोजन? आ वखते भगवान तो दर्शन आपवा माटे नथी निकळ्યા, लगभग 30 वर्षथी रथयात्रा में जोड़ाऊ छू અને આ વખતે કોરોનાની મહામારીને કારણે રથયાત્રા નીકળી શકી નથી એનું બહુ દુઃખ છે, પણ આ વખતે અમે અમારા ઘરના સભ્યો અને અમારા મિત્રો ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે ચલો રથયાત્રા નહીં પણ આપણે ઘરે રથયાત્રાનો ઉત્સવ ઘરે મનાવીએ। તો તમે જોઈ શકો છો કે અમે જે ભગવાનની મૂર્તિ બનાવી છે જે જગન્નાથ મંદિરમાં આવે એવું મૂર્તિ જે છે એવી સેમ ટુ સેમ મૂર્તિ અમે જે આજે સ્વરૂપ છે સેમ ટુ સેમ અમે બનાવ્યું છે અહીંયા તમે દર્શન એ કરી શકો। તમને એમ જ થશે કે ઘરના આ અમે જે બનાવ્યા છે અને મંદિરમાં જે છે સેમ ટુ સેમ બનાવ્યા છે, આ અમારી શ્રદ્ધા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે આનાથી ડબલ ઉત્સાહથી અમે લોકો રચાતા કાઢી શકીએ। જય રણછોડ। તો આપ જોઈ શકો છો ઘરમાં જ મંદિર જેવું વાતાવરણ જે છે ઉભું કરી દીધું છે, અને અત્યારે હાલ આ તમામ જે લોકો છે એ અહીંયા ઘરમાં જ પૂજા અર્ચના જે છે એ કરી રહેલા આપને જોવા મળી રહ્યા છે। તમામ લોકો અત્યારે હાલ આપને જોવા મળી રહ્યા છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। જી કેવો ઉત્સાહ છે? દર વખતે તમે રથયાત્રામાં જોડાતા હોવ છો, આ વખતે રથયાત્રા નથી? આ વખતે ભગવાનનો રથ નીકળ્યો નથી, કારણ કે ના બધાને બહુ દુઃખ છે કે ભગવાનનો રથ નીકળ્યો નથી, હર વખતે નીકળે છે। અમે લોકો બચપનથી મતલબ નાના હતા ત્યાંના અમે ટ્રકમાં જઈએ છીએ, ભગવાનના દર્શન કરીએ છીએ, રથના દર્શન કરીએ છીએ, પણ આ વખતે નથી નીકળ્યો કોરોનાને લીધે। બધાને ખૂબ જ દુઃખ જ થયો છે, પણ છે ને એ દુઃખ એ પીડાને થોડું ઓછું કરવા માટે અમે અહીંયા આવ્યા છે। તો એ દુઃખ દર્દ ઓછા કરવા માટે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે? જી આપે આયોજન કર્યું છે, તમામ પરિવારજનોને બોલાવ્યા છો, દુઃખ કેટલું છે? ખાસ તો મંદિરમાં થતી હોય છે અને અહીંયા ખાસ આયોજન કર્યું છે, એની ખુશી કેટલી? ખુશી એની કોઈ સીમા નથી, એટલે અમે પાડોશીને અને સગાને થોડા બોલાવી અને થોડું આનંદ ઉત્સાહ વધે, ત્યાં જે નીકળે છે એની કમી તો પૂરી કરી શકવાના છે નહીં, પણ ભગવાનની મહેરબાનીથી આ તમામ જે લોકો છે અત્યારે હાલ પૂજા અર્ચના કરી રહ્યા છે, અન્ય પણ લોકો છે એમની સાથે વાતચીત કરીએ। જી આપ શું કઈ કહેશો? દર વખતે તો તમે ત્યાં જતા હોવ છો રથયાત્રાની અંદર?
અમે દર વખતે રથયાત્રાની અંદર જતા હોઈએ છીએ, ખૂબ આનંદ ઉલ્લાસથી અમે આ તહેવારને ઉજવતા હોઈએ છીએ, બટ આ સમયે કોરોનાના સંજોગોના કારણે અમે આ વખતે એટલું આનંદ ઉલ્લાસથી નથી ઉજવી શક્યા, પણ અમે એટલો જ આનંદ ઉત્સાહ અમે ઘરે પણ રાખ્યો છે અને આવતી વર્ષે અમે આનાથી વધારે ઉત્સાહથી અમે ઉજવીશું તેવી અમારી આશા છે. અત્યારે હાલ આ તમામ જે લોકો છે એ જોવા મળી રહ્યા છે. જી આપ શું કહી ભગવાન જગન્નાથની યાત્રા પરંપરાગત ચાલતી આવી છે અને ચાલી છે 142 વર્ષથી આ ચાલે છે. આ પહેલું વર્ષ જે એવું છે કે આ બંધ રહ્યું આ કોરોના સંક્રમણના હિસાબે, બરાબર છે, પણ અમે એના માટે પછી ઘેર ભગવાનનું બધું આયોજન કર્યું છે. ભાવપૂર્વક અમે શાંતિથી પૂજા યાચના બધું કરીએ છીએ અને ભગવાન કોરોનાનો નાશ કરે એવી પ્રાર્થના કરીએ છીએ અને બધા સમૂહમાં ભગવાનનો પ્રસંગ પાર પાડીશું અમે. અત્યારે તમામ જે લોકો છે એ અત્યારે હાલ અહીંયા આપને જોવા મળી રહ્યા છે અને સતત જે છે એ ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે અને તમામ લોકો, કારણ કે અમદાવાદ જે છે એની પરંપરા જ બની ચૂકી છે કે અષાઢી બીજ એટલે જે છે એ રથયાત્રા, અને એ રથયાત્રા જે છે એક આસ્થાનું કેન્દ્ર તમામ અમદાવાદીઓ માટે બની ચૂક્યું છે અને એના જ કારણે ભક્તો જે છે એ આ પ્રકારનો જે છે એ આયોજન કરી રહ્યા છે. પોતાના ઘરને જ એક પ્રકારે જાણે કે મંદિર હોય એ પ્રકારનું જે છે એ માહોલ છે અહીંયા બની ચૂક્યો છે. જે લોકો ત્યાં નથી પહોંચી શક્યા ભગવાનના મંદિર સુધી એ તમામ લોકો અત્યારે હાલ અહીંયા જ ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે અને માહોલ જે છે એ ભક્તિમય કેવી રીતના બની શકે એ પ્રયત્નની અંદર જ આ તમામ લોકો અત્યારે હાલ આપને જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે હાઈકોર્ટે જે પ્રકારે નિર્દેશ આપ્યા છે એના કારણે જે પરંપરાગત જે 142 વર્ષથી પરંપરા ચાલતી હતી કે ભગવાન જે છે એ રથયાત્રા માટે નીકળતા હતા, પરંતુ એ ભગવાન પણ આ વખતે નગરચર્યા માટે નીકળી નથી શક્યા અને એના કારણે ભક્તોની અંદર દુઃખ જોવા મળી રહ્યું છે. એ જ બાબતના કારણે અત્યારે હાલ જે માહોલ છે એ અત્યારે હાલ બનતો અહીંયા આપણે જોવા મળી રહ્યો છે. લોકો જે છે એ ખુશી સાથે જીવી રહ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણના નાદ સાથે, કારણ કે ભગવાન જે છે એ એમને હૂબહૂ દર્શન કરવા માટે આવ્યા હોય એ પ્રકારની ખુશી જે છે એ આ તમામ લોકો અત્યારે હાલ અનુભવી રહ્યા છે. મહત્વનું છે કે જે પરંપરાગત રથયાત્રા જ્યારે યોજાતી હોય છે એ સમયગાળા દરમિયાન ભગવાન જે છે એ અમદાવાદના 70 કિલોમીટરનો જે સમગ્ર દૂધ છે એના પર તમામ જે ભક્તો છે એમને દર્શન આપવા માટે પહોંચતા હોય છે. આ વખતે કોરોનાના કારણે ભગવાન જરૂરથી નથી આવી શક્યા, પરંતુ ભગવાનને પોતાના ઘરની અંદર વિરાજમાન કરીને અને એ પણ હુબહુ મૂર્તિ જે મૂર્તિઓ ભગવાન જગન્નાથ મંદિરની અંદર છે એ જ આકારની એવી જ દેખાતી અને એટલી જ એની સાઈઝની આ તમામ મૂર્તિઓ આ ભક્તોએ અહીંયા બેસાડી છે, બિરાજમાન કરી છે, એવા જ વાઘા એમને પહેરાવ્યા છે અને એ વાઘા સાથે જે છે એ ભગવાનની અત્યારે હાલ પૂજા અર્ચના અત્યારે હાલ કરવામાં આવી રહી છે. ચાહે એમનો પરંપરાગત જે પ્રસાદ હોય એ જુઓ કે પછી તમામ જે બાબતો છે એ અત્યારે હાલ આપને અહીંયા જોવા મળી રહી છે અને જુદી જ પ્રકારની ખુશીનો જે લાગણી છે આ તમામ ભક્તો અત્યારે હાલ અનુભવી રહ્યા છે. નિશ્ચિત, બિલકુલ નરેન્દ્ર, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ.